દેશમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે એકત્રીસ ડિસેમ્બર સુધી નિકાસ પર ચાલીસ ટકા ડ્યુટી લગાવી છે જોકે અત્યાર સુધી ડુંગળીના નિકાસ પર કોઈ પણ ટેક્સ લાગતો ન હતો સરકારનું માનવું છે કે આ પગલાંથી સરકારે દેશમાં ડુંગળીના ભાવ ડુંગળીની ઉપલબ્ધતા જાળવી રાખવા માંગે છે અને ભાવ પણ નિયંત્રણમાં રહેશે એક વર્ષ પહેલાં સમાન સમયગાળામાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ કિલોના પચીસ રૂપિયા હતો લઘુત્તમ ભાવ અગિયાર રૂપિયા અને મહત્તમ ભાવ સાઠ રૂપિયા પ્રતિ કિલોના હતા કે ગુજરાતમાં પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો ભાવ હતો તે જ સમય એટલે કે આ મહિનાની શરૂઆતમાં એટલે કે પહેલી ઓગસ્ટના રોજ ડુંગળીનું મહત્તમ કિંમત પિચોતેર રૂપિયા પ્રતિ કિલો અને લઘુત્તમ કિંમત દસ રૂપિયા પ્રતિ કિલો હતી સપ્લાય ઘટવાના કારણે સપ્ટેમ્બરની શરૂઆતમાં ડુંગળીના ભાવ સાંજથી સિત્તેર રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે મહારાષ્ટ્ર જેવા મોટા વિકસતા રાજ્યોમાં રવિ પાક ફેબ્રુઆરીની શરૂઆતમાં પાકે છે માર્ચમાં આ વિસ્તારોમાં કમોસમી વરસાદે સેલ્ફ લાઈફ છ મહિનાથી ઘટાડીને ચાર સાડા ચાર મહિનાની કરી દીધી હતી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરથી ડુંગળીના પાક આવવા લાગશે આનાથી સપ્લાયમાં વધારો થશે અને કિંમતમાં ઘટાડો થશે એટલે કે ઓક્ટોબર ભાવ ઓક્ટોબર મહિનાની અંદર ભાવ ઘટવાની શક્યતા છે હવે ડુંગળીની ઉત્પાદકતાની વાત કરીએ તો ડુંગળીનો જે ઉત્પાદન છે એ ભારતમાં વિશ્વમાં ટોચ પર છે વર્ષ બે હજાર એકવીસની વાત કરીએ તો ભારતમાં છવ્વીસ પોઈન્ટ છ લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું આ સમય દરમિયાન ચીનમાં ચોવીસ પોઈન્ટ બે લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન સાથે બીજા ક્રમે હતું અને ત્રીજા ક્રમમાં ઇજિપ્ત હતું જેમાં ત્રણ પોઈન્ટ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન કર્યું હતું હવે ભારતમાં પણ જો વાત કરીએ તો સૌથી મોટું ઉત્પાદન કરતું રાજ્ય છે તો એ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રનો ઉત્પાદનમાં કુલ હિસ્સો છે એ તેતાલીસ ટકા છે મધ્યપ્રદેશનો સોળ ટકા છે કર્ણાટકનો નવ ટકા છે અને ગુજરાતનો પણ નવ ટકા છે અને પીએસએફ હેઠળ ત્રણ લાખ ટન ડુંગળીનો સ્ટોક સરકારે જાળવી રાખ્યો છે અને ભાવના નિયંત્રણ માટે અને કટોકટીના સમયે આનો ઉપયોગ કરવા માટે સરકારે ત્રણ લાખનો પીએસએફ હેઠળ ત્રણ લાખ ટન ડુંગળીનો સ્ટોક જાળવી રાખ્યો છે